જય સ્વામિનારાયણ. આપણે સૌએ અગાઉના વિડીયોમાં જોયું હતું કે નિત્ય પૂજા કેવી રીતે કરવી જોઈએ. આ પૂજાને લઈને ઘણા બધા પ્રશ્નો પણ મનમાં ઉદ્ભવતા હોય છે. આજના વિડીયોમાં એવા પ્રશ્નો અંગેની માહિતી મેળવીશું. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પૂજામાં જે જે વાત કહેવામાં આવી છે તે તમામ વાતનો હેતુ શું છે? શા માટે આવા બધા અંગો નિત્ય પૂજામાં રાખવામાં આવ્યા છે? તેવા કેટલાક પ્રશ્નોને હવે આપણે સમજીશું. સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે શા માટે પૂજા કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તરફ જ મુખ રાખવું જોઈએ? બીજી કોઈ દિશામાં પણ મુખ રાખી શકાય કે ન રાખી શકાય? કોઈ પણ માણસ હોય તેના જીવનમાં બે વસ્તુ ખૂબ મહત્વની છે, એક સ્થિરતા અને બીજું આગળ વધતા રહેવું. હવે આમ જોઈએ તો ઉત્તર દિશા સ્થિરતા બતાવે છે, મુક્તિ પથની દિશા છે. એટલે કે જીવનમાં મુક્ત થવું હોય કે સ્થિર થવું હોય તો તે માટેની ઉત્તર દિશા ગણવામાં આવે છે. જ્યારે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે છે, સૂર્ય હંમેશા એક જ વાતની પ્રેરણા આપે છે કે હંમેશા આગળ વધતા રહેવું. જેમ કે કહેવાય છે, જ્યારે સૂર્ય ઉગે ત્યારે પક્ષીઓ ઉઠે છે, સમગ્ર જીવસૃષ્ટિમાં જીવ આવે છે, તેઓ પોતાના દૈનિક ક્રમમાં લાગી જાય છે, જે બતાવે છે કે સમગ્ર જીવસૃષ્ટિ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. માટે જે દિશામાંથી સૂર્ય ઉગે છે તે પૂર્વ દિશા છે. આ બે વસ્તુ જીવનમાં આવે એટલે કે સ્થિરતા પ્રાપ્ત થાય અને જીવનમાં આગળ વધાય તેવી શુભ ભાવનાથી જ્યારે પણ પૂજા કરવામાં આવે છે ત્યારે પૂર્વ કે ઉત્તર મુખ રાખવાનું કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તિલક ચાલો શું છે? તિલક ચાલો છે એ અત્યારની રીત નથી, પરંતુ પ્રાચીન સમયથી આ રીત ચાલી આવે છે. તે સમય જે માનવ હતો તે જાત જાતના માટીથી ટીડા ટપકા કરતો હતો, જેનાથી તેની સુંદરતા વધતી હતી. આ ઉપરાંત કોઈ વ્યક્તિ માટે આદર બતાવવા માટે પણ તેના કપાળમાં તિલક અથવા ચાંદો કરવામાં આવતો. જ્યારે કોઈ નવો રાજા રાજગાદી પર બેસતો ત્યારે તેની પણ પૂજા કરવામાં આવતી અને તેના માથે ચાંદો કરવામાં આવતો, જેને રાજ તિલક કહેવામાં આવતું હતું. એટલે આમ જોવા જઈએ તો આજે તિલક એ એક જાતનું મોભો બતાવતું હતું. પરદેશમાં એવું છે કે જે વ્યક્તિને જે રમત ગમતી હોય તે રમતના માણસો જે રીતના કપડાં પહેરતા હોય તે વ્યક્તિ પણ તેવા જ કપડાં પહેરતી હોય છે. જો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ ગમતી હોય તો તે તેના નામનું કે તેની સાઇનનું ટેટુ પોતાના શરીર ઉપર ચિતરાવે છે. જ્યારે કોઈ સ્ત્રીને સારો પતિ મળે તો તે પણ પોતાના કપાળમાં ચાંદલો કરે છે. ભક્તિ સંપ્રદાય માટે ભક્ત માટે ભગવાન એ પોતાના પતિ છે, સ્વામી છે. પ્રાપ્તિ બતાવવા માટે ભક્ત પોતાના કપાળમાં ચાંદલો ધારણ કરે છે. આ ઉપરાંત દાસ ભાવે થઈને તે ભક્ત પોતાના ભગવાનની સેવા કરે છે, એટલે કે ભગવાનની પ્રાપ્તિનું સૌભાગ્ય ચિહ્ન એટલે તિલક ચાંદલો. શા માટે માથા ઉપર જ તિલક ચાંદલો કરવામાં આવે છે? મસ્તક છે તે આત્મગૌરવ છે, કારણ કે મગજ જેના લીધે બધા જ કાર્ય થાય છે તે મસ્તકમાં આવેલું છે. જ્યારે ગમે તે વ્યક્તિ માટે આદર બતાવવાનો હોય ત્યારે તે માણસ પોતાનું મસ્તક નમાવે છે. કોઈ મહાન વ્યક્તિ હોય તેમના ચરણોમાં વ્યક્તિ પોતાનું મસ્તક મૂકે છે, અર્થાત સમર્પિત થાય છે. પ્રભુના ચરણોની છાપ પોતાના કપાળમાં રાખવામાં આવે તો જેનાથી વિચારો શુભ થાય છે તેવી ભાવના રહેલી છે. જ્યારે બે હાથ જેનાથી વ્યક્તિ કાર્ય કરતી હોય છે, જેમ કોઈ મજૂર હોય તો તે હાથની મદદથી ખાડો ખોદે છે, અને કહેવાય છે કે જો હાથ ના હોય તો કામ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. જે બે હાથ છે તે કાર્યનું સૂચન કરે છે. આ માટે બે હાથની ભુજામાં ભગવાનનો વાસ થાય, સત્કાર્યો થાય તેવી ભાવનાથી ત્યાં ચાંદલો કરવામાં આવે છે. હૃદય કહેવાય છે કે જ્યાં સુધી હૃદય ધબકતું રહે ત્યાં સુધી આ જીવ રહે છે, જ્યારે એ બંધ થઈ ગયું ત્યારે દેહ કોઈ જ કામનો રહેતો નથી. માટે આ હૃદયમાં ભગવાન બિરાજિત થાય અને શુભ ભાવનાઓ ધબકતી રહે તેવા હેતુથી ત્યાં આગળ પણ ચાલુ કરવામાં આવે છે. આમ વિચાર, ભાવના અને કર્મના શુભ હેતુ માટે ચાર સ્થાને તિલક ચાંદલો કરવામાં આવે છે. દરેક સંપ્રદાયમાં આ તિલક ચાંદલો કરવાની રીત જુદી જુદી હોય છે. ઘણા લોકો સફેદ માટીથી ચાંદલો કરે છે, ઘણા લોકો કંકુથી ચાંદલો કરે છે, ઘણા લોકો ભસ્મથી ચાંદલો કરે છે. આ બધા જ લોકો ચાંદલો એટલે કરે છે કારણ કે તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાનની પ્રાપ્તિનું સૌભાગ્ય ચિહ્નરૂપ આ ચાંદલો કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તિલક ચાંદલો કરે છે. તો આ તિલક ચાંદલો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, તે કરવાથી શું ફાયદો થાય છે તે સમજીએ. સંવત 1877માં સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં મહારાસ કર્યો. તે સમયે ફૂલદોલનો ઉત્સવ પણ કર્યો હતો. તે સમયે સ્વામિનારાયણ ભગવાનને વિચાર આવ્યો કે તેમને પોતાના સંપ્રદાયનું કોઈક તિલક રાખવું જોઈએ. તે માટે તેમણે ચંદનની ગોટીઓ તૈયાર કરાવી અને સંતોને આપી અને કહ્યું કે બીજા દિવસે બધા તિલક કરીને આવજો. બધા જ સંતોએ પોતાની રીત પ્રમાણે
અલગ અલગ તિલક કર્યા અને મહારાજની સામે આવ્યા. ત્યારે મહારાજે મૂળ અક્ષરમૂર્તિ ગુણાદાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને તેમના કપાળમાં ચંદનનું ઉદ્ધપૂર્ણ તિલક કર્યું અને વચ્ચે ઘોર કુમકુમનો ચાંદલો કર્યો. સૌને બતાવ્યું કે આ મારા તિલક છે. આચાર્ય રઘુવીરજી મહારાજ અર્થદીપિકા ટીકા ભાષ્યમાં લખે છે કે તિલક ભગવાનના ચરણાબેન છે તો ચાંદલો ભક્તનું પ્રતીક છે. ભક્તનું સ્થાન ભગવાનના ચરણમાં જ હોય છે. આમ ભગવાન સાથે ભગવાનના ઉત્તમ ભક્તની પણ સેવા ભક્ત સહિત ભગવાનની યુગર ઉપાસનાની સૂચિત થાય છે. આ તિલક ચાલુ કરવાથી શું લાભ થાય છે? જેમ કોઈ મોટી કંપની હોય અને એ કંપનીમાં કામ કરનાર વ્યક્તિ તે કંપનીનું આઈ કાર્ડ પહેરીને રાખે છે. આ આઈ કાર્ડ પહેરીને એક વાતનું સતત અનુસંધાન રહે છે કે હું આ કંપનીમાં જોબ કરું છું, મારે આ કંપનીમાં મને જે કાર્ય આપવામાં આવ્યું છે તે કાર્ય મારે કરવાનું છે, મારા સિનિયર મને જે કહે જે કામ સોંપે તે મારે કરવાનું છે. કદાચ જો આ વ્યક્તિ પોતાના ધ્યેયમાંથી ભટકી જવાનો હોય કે જ્યારે પણ આ આઈ કાર્ડ જોશે ત્યારે તેને યાદ આવશે મારો ધ્યેય આ છે અને હું તેમાંથી ભટકી રહ્યો છું. આ ઉપરાંત પોલીસોને ખાખી કપડાં પહેરાવવામાં આવે છે, નર્સ સફેદ કપડાં પહેરે છે. આ બધું પહેરવાથી તેમની જે રીત હોય છે તે બદલાતી નથી, પણ તેમણે જવાબદારીનું ભાન લે છે. તેવી જ રીતે તિલક ચાંદલો દાસત્વ દર્શાવે છે. તિલક ચાંદલો કરનાર વ્યક્તિને સતત એવું અનુસંધાન રહે છે કે હું ભગવાનનો દાસ છું, જેનાથી તે વ્યક્તિના જીવનમાં નમ્રતા આવે છે. ભગવાનની નાની મોટી આજ્ઞા પાડવાનું તેને જાણપણું રહે છે. કદાચ જો ભૂલ થઈ જાય તો તે આ વાતનું સતત અનુસંધાન રહે છે કે આ ભૂલ આપણે ના કરવી જોઈએ, કારણ કે આપણે ભગવાનના છીએ. અને ઘણા બધા પ્રસંગો પણ જાણીતા છે, ખોટું કાર્ય કરવા વ્યક્તિ જઈ રહ્યો હોય તો તે પોતાના તિલક ચાંદલાને જોઈને અટકી જાય છે. આ ઉપરાંત તિલક ચાંદલો કરવાથી નૈતિક બળ વધે છે. જે દુર્જન લોકો હોય તે લોકો ભક્ત જાણીને દૂર રહે છે, આથી ખોટી સોબતથી બચી જવાય છે. ભગવાનના ભક્ત હોવાની અસ્મિતા જાગે છે, હિંમત આવે છે અને કહેવાયું છે કે મનને જીતવો જરૂરી છે. તો આ તિલક ચાંદલાથી ભક્ત મનનો ગુલામ નથી બનતો પણ મનનો સ્વામી બને છે, જેથી આંતરિક દોષો પણ સહેજે જીતાઈ જાય છે. આત્મબળ પ્રગટે છે, ભગવાનના આશરાનું બળ પ્રગટે છે. આમ જોવા જઈએ તો તિલક ચાંદલોએ દાસત્વ ભાવ ભક્તપરાનું સતત જાણપણું આપે છે. માનસિક પૂજા શું છે? ઘણીવાર એવું હોય છે કે ભગવાન આપણી સામે જ હોય છે, પ્રગટ હોય છે, ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ. પરંતુ એવું થાય કે તે ભગવાન ક્યારેક હાજર ન હોય અથવા તો ધામમાં પધારી ગયા હોય, તે સમયે ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. પરંતુ બહુ બધી વાર એવું પણ થતું હોય છે તે મૂર્તિ પણ સામે ન હોય, તે સમયે શું કરવું? આ માટે શાસ્ત્રોમાં માનસિક પૂજા કહેવામાં આવી છે. આ માનસિક પૂજા કરવાથી ખરેખરમાં કોઈ ફાયદો થાય ખરો, કે પછી આ ખાલી મનને મનાવવાની જ વાત છે? ભગવાન આપણી સામે ન હોય, ભગવાનની મૂર્તિ ન હોય, તે સમયે મનોમય મૂર્તિ અને મનોમય પદાર્થોથી જે પૂજા કરવામાં આવે છે તેને માનસિક પૂજા કહેવામાં આવે છે. આ પૂજા કરવા માટે એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃત સારંગપુર 3માં કહે છે કે શુદ્ધ ભાવે ભગવાનને પ્રેમે કરીને અતિ રોમાંચિક ગાત્ર થઈને તથા ગદગદ થઈને જે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે, તેવી જ રીતે જો ભગવાનની માનસિક પૂજા કરે તો બે શ્રેષ્ઠ છે. અહીં શ્રીજી મહારાજે બંને પૂજાને શ્રેષ્ઠ કીધી છે. આ પૂજા કેવી રીતે કરી શકાય? જે રીતનો સમય હોય તેવી રીતે માનસિક પૂજા કરી શકાય. આમ તો આ વિષય ઉપર કલાકો સુધી વાત થઈ શકે. ટૂંકમાં સમજીએ તો ભગવાનને જગાડવા દાદન કરાવવું, મુખ પ્રક્ષાલન કરાવવું, સ્નાન કરાવવું. આ સ્નાન પણ ઋતુ પ્રમાણે કરાવી શકાય. ઉનાળો હોય તો ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવી શકાય, શિયાળો હોય તો ભગવાનને ગરમ જળથી સ્નાન કરાવી શકાય. ત્યારબાદ જે પ્રમાણની ઋતુ હોય તે પ્રમાણે ભગવાનને વસ્ત્ર પુષ્પહાર ધારણ કરાવી શકાય. આ માટેનું તમામ માર્ગદર્શન સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગઢડા અંત્યના 23માં આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુખ્યત્વે 5 સમયની માનસિક પૂજા કરવામાં આવે છે. પ્રાતઃ માનસી, સંઘાર માનસી, રાજભોગ માનસી, ઉત્થાન માનસી અને શયન માનસી. પ્રાતઃ માનસીમાં ભગવાનને ઉઠાડવામાં આવે છે તેમજ સ્નાન વિધિ કરાવવામાં આવે છે. સંઘાર માનસીમાં ભગવાનને વિવિધ વસ્ત્રો પુષ્પહાર ધરાવવામાં આવે છે. રાજભોગ માનસીમાં ભગવાનને વિવિધ થાળ ધરાવવામાં આવે છે અને થાળ ધરાવ્યા બાદ ભગવાન આરામમાં જઈ રહ્યા છે તેવો ભાવ કરવામાં આવે છે. ઉત્થાન માનસી તે બપોરના સમયે કરવામાં આવે છે. તે સમયે ભગવાન ઉઠ્યા છે તે સમયે તેમને મુખ પ્રક્ષાલન કરાવીને જળ તેમજ ફળો ધરાવવામાં આવે છે. શયન માનસીમાં ભગવાનને રાતનું ભોજન કરાવીને વસ્ત્ર બદલાવીને
પહોંચાડવામાં આવે છે, જેવી રીતે આપણે નાઇટ ડ્રેસ પહેરીને સુવાની તૈયારી કરીએ છીએ તેવી જ રીતે. આ રીતે કરવામાં આવતી માનસિક ઉર્જાનો ફાયદો શું છે? સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણને જે વસ્તુ ગમતી હોય, જે વસ્તુ ભાવતી હોય, જેવા ફૂલ ગમતા હોય, તે તમામ વસ્તુ આપણે ભગવાનને કોઈ પણ જાતની રોકટોક વગર ધરાવી શકીએ છીએ, આપણો ભાવ પૂરો કરી શકીએ છીએ. આપણી જે આસક્તિ હોય તેનું સેવામાં રૂપાંતરણ થાય છે. કોઈ હરિભક્ત ગરીબ હોય તો તે પણ કોઈ પણ જાતના ખર્ચ વગર ભગવાનને થાળ ધરાવી શકે છે, મોંઘા વસ્ત્ર પહેરાવી શકે છે. આમ કરવાથી મનમાં સ્થિરતા આવે છે, એકાગ્રતા વધે છે, ચિત્તમાં શાંતિનો અનુભવ થાય છે. અંત્યના 23 પ્રમાણે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિમાં જેવી રીતે હેત થાય છે તેવી જ રીતે આ પૂજાથી પણ ભગવાનમાં હેત વધે છે. સારંગપુર 3 પ્રમાણે મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે મનન નિધિધ્યાસ ખૂબ જ જરૂરી છે, જે આ માનસિક પૂજા દ્વારા સિદ્ધ થઈ શકે છે. મંત્ર એટલે શું? મંત્ર જાપ એટલે શું? મંત્ર એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ તો કોઈ એક વાત વ્યક્તિના મનમાં જ્યારે વારંવાર ગૂંટાયા કરે ત્યારે તે વાત મૂર્તિમાન બની જતી હોય છે. જેમ કે કોઈ વ્યક્તિને રૂપિયા કમાવા હોય અથવા કરોડપતિ થવું હોય તો તે વાત તેને મનમાં ઘૂંટતા રહેવું પડે છે. આપ અત્યારે યુટ્યુબમાં ઘણા વિડીયો જોતા હશો જેમાં કહેવામાં આવે છે એફર્મેશન બોલવા ખૂબ જરૂરી છે. તેમાં શું કરવામાં આવે છે? તમારા મનમાં જે કોઈ વાત છે તે વારંવાર બોલવામાં આવે છે. આમ કરવાથી તે વાત સિદ્ધ થાય છે. અને બહુ બધા લોકો છે જે પોતાના ઇન્ટરવ્યૂમાં કહેતા હોય છે કે આવું કરવાથી અમને ખૂબ ફાયદો થયો છે. જેમ કોઈ વ્યક્તિ હોય જેને IAS થવું હોય તો તે માટે તેના વિચારોનું રટન થવું ખૂબ જરૂરી છે, અને આવું કરવાથી તે વ્યક્તિ તે વસ્તુને તે પોસ્ટને પામી શકે છે. કહેવાય છે મનન કરવાથી જે ઉદ્ધાર કરે તેને મંત્ર કહેવાય, જીવનનું ધ્યેય જે સ્પષ્ટ કરે તેને મંત્ર કહેવાય. ગાંધીજી જેમના મનમાં એક મંત્ર આવ્યો હિંદ છોડો, ત્યારબાદ તેમણે તેનું ખૂબ મનન કર્યું. આ મંત્ર તેમણે ઘણા બધા લોકોને આપ્યો. બધાને આ જ વિચાર આવ્યો અને છેલ્લે એમ બન્યું કે અંગ્રેજોએ ભારત છોડીને જવું પડ્યું. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં આગળ વધવું હોય તો તે માટે તેને ચોક્કસ વિચારો અપનાવવા પડે, તેને જીવન મંત્ર બનાવવો પડે, અને તો જ તે વ્યક્તિ તે વસ્તુ અથવા તે કાર્ય સિદ્ધ કરી શકે છે. આ બધી વાતો તો લૌકિક સફળતાની થઈ. તેવી જ રીતે આધ્યાત્મિક માર્ગ માટે પણ આ મંત્ર ખૂબ ઉપયોગી છે. જેવી રીતે કોઈ વસ્તુ પામવા માટે વસ્તુના અર્થમાં કોઈ વાક્ય બનાવવામાં આવે છે, તેવી જ રીતે ભગવાનના મહિમાને અભિવ્યક્ત કરવા માટે જે શબ્દ અથવા વાક્ય બોલવામાં આવે છે તેને મંત્ર કહેવાય. આ મંત્રથી અંતરમાં પ્રભુ પ્રેમ પ્રગટે છે, અને આ મંત્ર વારંવાર બોલવો તેને મંત્ર જાપ કહેવામાં આવે છે. આમ કરવાથી ભગવાનનો મહિમા અંતરમાં દ્રઢ થાય છે, અંતરમાં ભગવાન પ્રગટ થાય છે, અને આ માટે જ મંત્રને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ મંત્ર બોલવામાં આવે છે, જેમાં સ્વામી એટલે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતાનંદ સ્વામી અને નારાયણ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. આ મંત્રમાં એક વાત ખૂબ સ્પષ્ટ છે, સ્વામીરૂપ થઈ એટલે કે અક્ષરરૂપ થઈને નારાયણને પામવા છે, એટલે કે ઉપાસનાનો વિચાર આ મંત્રમાં કહેવામાં આવ્યો છે. વળી આ મંત્ર સ્વામી અને નારાયણ એ બે શબ્દથી બને છે, અને આ મંત્રના જાપથી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. મંત્ર કેવી રીતે જપવો જોઈએ? કહેવાયું છે કે મનની સ્થિરતા એકાગ્રતા એ મંત્ર જાપ માટે ખૂબ આવશ્યક છે. મનના બીજા બધા જ વિચારોને એક બાજુ મૂકીને માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે તેમજ પોતાના કલ્યાણ માટે મંત્ર જાપ કરવામાં આવે છે. અમુકવાર એવું થતું હોય છે કે તમારું મન અશાંત હોય, મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય, જ્યારે આવું થાય છે ત્યારે મંત્રમાં મન રાખતું નથી, મંત્ર જાપ થતો નથી. આ માટે શાંત અને એકાંત સ્થળે પવિત્ર આસન ઉપર બેસીને બને તો પોતાના નજર સમક્ષ ભગવાનની મૂર્તિ રાખીને અથવા તો અંતરમાં ભગવાનની મૂર્તિ રાખીને બધે જ બાજુથી વૃત્તિ સમેટીને મન અને જીભ બંને દ્વારા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને મનુસ્મૃતિમાં ઉપાંશુ જાપ કયો છે? ભગવાન સ્વામિનારાયણે તો પુરુષોત્તમ પુણ્યા પ્રીતિમાં ત્યાં સુધી કહ્યું છે કે બધા જન સાંભળે તે રીતે જીવવાથી આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. શું આ મંત્ર જાપ કરવાથી કોઈ ફાયદો થાય છે? ખરો, આ મંત્ર જાપથી ભગવાન પ્રસન્ન થઈને ભક્તના શુભ સંકલ્પો પણ પૂરા કરે છે. આ સાથે શારીરિક ફાયદા પણ ઘણા થાય છે. મનની વૃત્તિ વિરામ પામે છે, જેનાથી આખા શરીરના અંગ ઉપાંગ પણ વિરામ પામે છે. રોયનું જે પરિભ્રમણ હોય છે તે યથાયોગ્ય થાય છે. ગ્રંથિઓ પણ યોગ્ય ક્રમે કાર્યરત બની જાય છે. આ ઉપરાંત સ્થિરતા આવે છે. જ્યારથી કોઈ પણ નિર્ણય લેવાનો સમય આવે છે ત્યારે માનવી શાંતિથી નિર્ણય લઈ શકે છે.
અને જેનાથી તે જીવનમાં તેમજ પોતાના વ્યવહારમાં ખૂબ આગળ વધે છે. કુટુંબમાં સુખ અને શાંતિ આવે છે કારણ કે દરેક વ્યક્તિ શાંત હોય છે. આમ આલોક અને પરલોક તે બંને લાભ મંત્ર જાપથી બને છે. માળા શું છે? આમ તો વ્યક્તિ આખો દિવસ કાર્યમાં જ રહેતો હોય છે જેથી ભગવાનનું નામ દઈ શકતો નથી, જેના પાછળનું એક કારણ આળસપણ છે. તેથી સંતો આવા માણસને દિવસમાં એકવાર ભગવાનનું નામ દેવાની પ્રેરણા આપે છે, પછી આગળ જતાં 5 વાર 11 વાર પણ નામ દેવાનું કહેવામાં આવે છે. પરંતુ પોતે કેટલી વાર મંત્ર જાપ કર્યો તે ગણી શકતા નથી અને આ મંત્રના જાપને ગણવા માટે કોઈ એક વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા જણાય અને ત્યારબાદ માળા બનાવવામાં આવી. માળાનો મુખ્ય ઉપયોગ એ છે કે કેટલી વાર મંત્ર જાપ થયા તે ગણી શકાય છે. આ માળામાં 108 મણકા રાખવામાં આવ્યા છે જેના પાછળ પણ સાયન્ટિફિક રીઝન છે. જેમ કે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક પળમાં 6 વાર શ્વાસ લે છે, આવા 2.5 પળની 1 મિનિટ થાય છે, 1 મિનિટમાં 15 વાર શ્વાસ લેવામાં આવે છે અને આ પ્રમાણે ગણીએ તો 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લેવામાં આવે છે તેમ આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ વાત ચૂડામણી ઉપનિષદમાં કહેવામાં આવી છે. હવે જો આપણે રાતના 12 કલાક બાદ કરીએ અને માત્ર દિવસના 12 કલાક ગણીએ 10,800 શ્વાસ આપણે લઈએ છીએ. આમ તો એવું કહેવાયું છે કે જેટલી વાર શ્વાસ લેવાય એટલી વાર ભગવાનનું નામ લેવું જોઈએ, પરંતુ આટલી બધી વાર જો નામ લેવા જઈએ તે ખૂબ અઘરું પડી જતું હોય છે. પરંતુ જો ઉપાંશુ જપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રનું 100 ગણું ફળ મળે છે અને તે માટે 108 વાર મંત્રનો જપ થવો જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં કહેવાયું છે ઉપાંશુ સ્યાત સદગુણઃ, અને એટલા માટે 108 મણકાને 1 માળા ફેરવવાથી શ્વાસોશ્વાસ ભજન કર્યું તેમ કહેવામાં આવે છે અને આ માટે મણકાની સંખ્યા 108 રાખવામાં આવી છે. હવે બીજો મત એવો પણ છે, સૂર્યચંદ્રને આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. આ સૂર્યના માર્ગને 27 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે જેને નક્ષત્ર કહેવાય છે. આ નક્ષત્રને આધારે જપમાળની કલ્પના કરવામાં આવે છે. પ્રત્યેક નક્ષત્રના 4 ચરણ હોય છે. આમ કુલ ગણીએ તો 108 ચરણ થાય છે. આ માટે માળાની મણકા 108 રાખવામાં આવેલી છે. આ સમગ્ર નક્ષત્ર માળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તેને સુમેરુ પર્વત કહેવામાં આવ્યો છે. તેવી જ રીતે જે આ માળા છે તેના 2 છેડા જે ભેગા થાય છે તેના કેન્દ્રમાં જે સર્વોચ્ચ મણકો રાખવામાં આવે છે તેને સુમેરુ કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે કેવી રીતે માળા ફેરવવી જોઈએ. જમણા હાથની મધ્ય આંગળીમાં પહેલી આંગળી સ્પર્શ ન થાય તેવી રીતે માળા રાખીને અંગૂઠા વડે ફેરવવામાં આવે છે. શા માટે પહેલી આંગળીનો સ્પર્શ કરવામાં નથી આવતો? પહેલી આંગળીને તર્જની કહેવામાં આવે છે. તર્જન શબ્દનો અર્થ થાય છે નિંદા કરવી, તિરસ્કાર કરવો, ધિક્કારવું. માટે જ્યારે મંત્રજાપ કરવામાં આવે મરીન વિચારનો ત્યાગ થાય તેવા હેતુથી મંત્રજાપ કરતા સમયે પહેલી આંગળીનો સ્પર્શ વર્જ્ય ગણવામાં આવ્યો છે. પ્રત્યેક મણકે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો. 1 માળા પૂર્ણ થાય એટલે કે 108 વાર સ્વામિનારાયણ મંત્રનું નામ લેવામાં આવે છે. આ માળાને પૂર્ણ કર્યા પછી જેવું સુમેરું આવે તેને ઓળંગ્યા વિના માળા ઉલટાવવામાં આવે છે અને ફરીથી ફેરવવામાં આવે છે. આ માળા ખૂબ પવિત્ર છે અને તેને ગમે ત્યાં ન મૂકી દેવાય, તેનો ગમે તેવો સ્પર્શ ન થઈ જાય તેવા હેતુથી માળાને ગૌમુખીમાં રાખવામાં આવે છે અને મંત્રજાપ કરવામાં આવે છે. પ્રશ્ન એમ છે કે શા માટે સુમેરુ ન ઓળંગાય? તો કહેવાય છે કે આ જે સુમેરુ છે તે સ્થિર છે. નક્ષત્રો પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે કારણ કે પૃથ્વી તેની ઉત્તર દક્ષિણીય ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. માટે નક્ષત્ર એ કોઈ દક્ષિણથી ઉત્તર તરફ જતું નથી. ઉત્તર ધ્રુવમાં જે સુમેરુ આવેલું છે તેને કોઈ ઓળંગતું નથી. આમ સૌ કોઈ સુમેરુની મર્યાદા સાચવે છે. તેવી જ રીતે આખી માળા નક્ષત્ર માળ કહેતા નક્ષત્રો બતાવે છે. તેમાં રહેલું સુમેરુનું પણ ત્યાં જે સુમેરુ છે તેવું જ મહાત્મ્ય ગણીને ભક્ત તે સુમેરુને સ્પર્શ કરી માળાની દિશા ઊંધી ફેરવીને ફરીથી મંત્ર જાપ કરે છે. ફરી તેવું પણ કહેવામાં આવેલું છે કે જે સુમેરુ છે તે ભગવાનનું સ્વરૂપ છે, માટે તેનું ઉલ્લંઘન ન કરતા તેના ચરણ સ્પર્શ કરીને માળા ઉલટાવાય છે. આપણે ઘણી બધી વાર જોયું હશે કે ઘણા લોકો માળાને ગળામાં ધારણ કરે છે. શા માટે તેવું કરવામાં આવે છે? કહેવાય છે કે તુલસી આદિ ઔષધીય વનસ્પતિ છે તે તુલસીની માળા બનાવીને જો પહેરવામાં આવે તો ગળકંઠ કે કંઠમાળ જેવા રોગોથી રક્ષા થાય છે. હૃદય રોગમાં પણ રુદ્રાક્ષની માળા ખૂબ ઉપયોગી બને છે. આમ જો ગૌમુખી ન હોય તો તે માળાને કંઠમાં ધારણ કરવામાં આવે છે જેનાથી શરીરને પણ ફાયદો થાય છે. તપની માળા શું છે, તેનો શું હેતુ છે? તપ એટલે આમ જોવા જઈએ તો
પોતાના દેહનું દમન, પોતાના ઇન્દ્રિયોનો સંયમ, કોઈ પણ કાર્યમાં જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યારે કોઈને કોઈ રીતે તપ કરવામાં આવે જ છે. જો પોતાના દેહનું ધ્યાન રાખવામાં આવે અથવા અમુક નિયમોનું પાલન કરવામાં ન આવે તો તે વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. અવકાશ યાત્રીઓ, જેમના વિશે કહેવાયું છે કે તેમને ખૂબ કડક ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને કેવી રીતે જમવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે પાણી પીવું, એ તમામ વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે છે. અમુક કિલો કરતાં વધુ વજન પોતાની પાસે ન રાખવું તેવું પણ સમજાવવામાં આવ્યું છે. હિમાલય જે લોકો સર કરતા હોય છે તે લોકોને પણ ઘણી બધી તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત અમુક દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રાખવામાં આવે છે. આ બધા પાછળનો મુખ્ય હેતુ એ જ છે, કોઈપણ ક્ષેત્રની સિદ્ધિ માટે આવો સંયમ જરૂરી છે અને તો જ તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આ માટે મન અને શરીર બંનેને કોઈપણ સંજોગો સામે ટકી રહેવા માટે તૈયાર કરવામાં આવે છે, જેને તપ કહેવામાં આવે છે. ભક્તે પણ ગમે તે પ્રકારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે તેવા વિચારથી મનનો સંયમ અને શરીરનું દમન કરે છે. આમ તો મંત્ર જાપ જ્યારે થાય છે તે સમયે પદ્માસન, સિદ્ધાસન કે પલાઠી વાળીને એક જગ્યાએ બેસવામાં આવે છે, જે આપણો ધ્યેય છે તેની દ્રઢતા કરવામાં આવે છે. આ સાથે જ કહેવાય છે કે જ્યારે ધ્રુવજીએ એક પગે ઊભા રહીને તપ કર્યું હતું ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેમને દર્શન આપવા આવ્યા હતા. માટે ધ્રુવે જેવી રીતે મંત્ર જાપ કર્યો હતો તેવી જ રીતે ઊભા રહીને જે માળા ફેરવવામાં આવે છે તેને તપની માળા કહેવામાં આવે છે, જેમાં કહેવાનો હેતુ એ જ છે કે ગમે તેવું કષ્ટ પડશે પણ મારે આ ધ્યેય સિદ્ધ કરવો છે. ભગવાન સ્વામિનારાયણે વર્ણી વેશે પુરાશ્રમ જે નેપાળમાં આવેલું છે ત્યાં આ રીતે જ ઊભા રહીને તપ કર્યું હતું. માટે ભક્તો જ્યારે તપની માળા કરે છે ત્યારે નીલકંઠ વર્ણીની સ્મૃતિ કરે છે. આપણે જોયું હશે કે જ્યારે અમેરિકા અક્ષરધામમાં તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની મૂર્તિ પધરાવવામાં આવી ત્યારે ઘણા બધા બાળકો ત્યાં ઊભા રહીને તપની માળા કરતા હતા. આમ જોઈએ તો તપની માળા મુખ્ય ત્રણ વિચાર સાથે કરવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, કષ્ટો સહન કરવાની ભાવનાની દ્રઢતા કરવા માટે અને સ્વામિનારાયણ ભગવાને જે કઠિન તપ કર્યું હતું તેની સ્મૃતિ માટે. પ્રદક્ષિણા શું છે અને શા માટે કરવામાં આવે છે? પ્રાચીન સમયમાં જ્યારે કોઈ રાજા યુદ્ધ જીતીને આવતો ત્યારે તેની પ્રજા ખુશ થઈ જતી અને તેને ઉપાડીને તેને મધ્યમાં પકડી રાખવામાં આવતો અને તેની આજુબાજુમાં લોકો કુંડારું વળીને ગોળ ગોળ ફરતા આનંદ વ્યક્ત કરતા. તેવી જ રીતે બધાના નેતા પરમાત્મા છે, કેન્દ્ર બિંદુ પણ એ જ છે. માટે તેમનો આદર વ્યક્ત કરવા, તે આપણને મળ્યા છે તેની ખુશી વ્યક્ત કરવા, ભગવાનને કેન્દ્રમાં રાખીને માનવી ઘૂમે છે. જમનો હાથ અંદર રહે તેવી રીતે પ્રદક્ષિણા ફરે છે. કહેવાયું છે કે જીવનના દરેક કાર્યમાં જો ભગવાનને કેન્દ્રમાં રાખીએ તો ક્યારેય વિઘ્ન ન આવે. માટે જીવનની પ્રત્યેક ક્ષણમાં ભગવાન જ આપણા કેન્દ્ર છે તેવો નિર્દેશ કરવા માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે. મહાભારતમાં વેદવ્યાસે પણ આ જ અર્થ બતાવ્યો છે કે જેવી રીતે પાંડવોએ પોતાની બધી જ ક્રિયામાં શ્રીકૃષ્ણ ભગવાનને બધે આગળ રાખ્યા, પોતાના કેન્દ્રમાં શ્રીકૃષ્ણ ભગવાનને રાખ્યા હતા, પરંતુ જ્યારે જુગાર લંબાનો સમય આવ્યો તે સમયે તે શ્રીકૃષ્ણ ભગવાનને પૂછવા ન ગયા તો તેનું શું પરિણામ આવ્યું? સર્વનાશ થઈ ગયો. તેવી જ રીતે આપણે પણ આપણા જીવનના કેન્દ્રમાં ભગવાનને રાખવા જોઈએ. આપણે ઘણી બધી વાર જોઈએ છે કે ઘણા લોકો ફટાફટ પ્રદક્ષિણા ફરતા હોય છે, પરંતુ તેવી રીતે પ્રદક્ષિણા ન ફરવી જોઈએ. જ્યારે આપણે આખી પ્રદક્ષિણા પૂરી કરીને ભગવાનની સામે આવીએ ત્યારે થોડી વાર ઊભા રહેવું અને ભગવાનની મૂર્તિના દર્શન કરવા. જ્યારે આપણે પ્રદક્ષિણા ફરતા હોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આપ મારા જીવનના પ્રત્યેક ક્ષણમાં કેન્દ્ર સ્થાને રહેજો. આપણે પણ મનમાં નક્કી કરવું જોઈએ કે હું મારા જીવનમાં ભગવાન અને સંતને મુખ્ય રાખીશ. અને આ સમયે પાંડવોનું આ દ્રષ્ટાંત ખૂબ યાદ રાખવા જેવું છે. દંડવત પ્રણામ એટલે શું? દંડવત એ દાસભાવ બતાવે છે અને આ માટે ભગવાનના ચરણોમાં પોતાનું આખું શરીર પાથરી દેવું તેને દંડવત કહેવામાં આવે છે. આદર કરવાની આ એક રીત છે. સાક્ષાંગ દંડવત પ્રણામ એટલે શું? આ પ્રણામમાં લલાટ, આંખ, હાથ, છાતી, પગ, ઘૂંટણ, વાણી અને મન આમ 6 સ્થૂળ અંગો અને 2 સૂક્ષ્મ અંગો સહિત 8 અંગો ભેગા થાય છે, જેને સાક્ષાંગ દંડવત પ્રણામ કહેવામાં આવે છે. આ દંડવત પ્રણામ શાસ્ત્રોમાં પુરુષોને કરવાનું કહેવામાં આવેલું છે, જ્યારે સ્ત્રીઓ માટે પંચાંગ પ્રણામ કહેવામાં આવેલું છે, જેમાં હાથ, પગ, મસ્તક, વાણી અને મન આમ 5 અંગોની ગણના પંચાંગ પ્રણામમાં થાય છે. આમ જોઈએ તો મનુષ્ય 3 રીતે કર્મ કરે છે, શરીરથી, વાણીથી અને મનથી. માટે બધા જ કર્મ ભગવાનને અર્પણ કરવા તેવી ભાવનાથી દંડવત પ્રણામ કરવામાં આવે છે અને તે માટે જેનાથી કર્મ થાય છે તે 3ને 3 ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા જરૂરી છે. આ માટે
વાણી અને મનનો પણ સાક્ષાંગ નર્વત પ્રણામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નર્વત પ્રણામ કરવાથી શું ફાયદો થાય છે? આમ જોઈએ તો આજે નર્વત પ્રણામ છે એ ત્રણ આસનોનો સમન્વય છે. નમસ્કારાસન, એક પ્રાદ પ્રશ્નાસન, ભુજંગાસન. અને કહેવાયું છે કે આનાથી ગળાનો દુખાવો, કેડનો દુખાવો મટે છે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે, ગરદન, ખભા, છાતી અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે, પાચન શક્તિ વધે છે, ડાયાબિટીસ દૂર થાય છે. આ બધા ફાયદા તો શરીરના થયા, પણ માનસિક ફાયદા પણ છે. મેડિકલમાં એવું રિસર્ચ કરવામાં આવેલું છે, આપણે જે જે ક્રિયા કરતા હોઈએ છીએ તેની આપણા શરીર ઉપર અને તેની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર ઘણી બધી અસર થતી હોય છે, જેમાં તે લોકોએ અલગ અલગ સ્થિતિ, જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ બેઠી હોય, સૂઈ ગઈ હોય, ચાલતી હોય, તે બધી સ્થિતિમાં બ્લડ પ્રેશર, અને તેમાં તેમને એ જાણવા મળ્યું કે નર્વત અને પ્રણામ કરવાથી શ્રેષ્ઠ અને સમતોલ પરિણામ મળે છે. આમ તો એવું છે કે જ્યારે માણસ કોઈ ગુસ્સો કરે ત્યારે તેને અમુક પ્રકારના તત્વો ઉત્પન્ન થતા હોય છે, જેના લીધે લોહીમાં બગાડ થાય છે, તેના મગજને નુકસાન થાય છે. આ ક્રોધ માનમાંથી ઉપજે છે, તે વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધી છે. પરંતુ જ્યારે દંડવત પ્રણામ કરવામાં આવે છે ત્યારે નમ્ર ભાવ પ્રગટ થાય છે, જેનાથી માન નથી આવતું, જેનાથી ક્રોધ નથી થતો. એટલે આમ જોઈએ તો માન અને ક્રોધ જેવા મોટા દુર્ગુણ તે દંડવત પ્રણામ કરવાથી આવતા નથી, જેનાથી વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે. પ્રાર્થના એટલે શું? જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે ત્યારે મનમાંથી જે ઉદ્ગારો નીકળે ત્યારે પ્રાર્થના કહેવામાં આવે છે. સૌ એક કથા જાણે જ છે કે જ્યારે હાથીનો પગ મગરે પકડી લીધો હતો ત્યારે તેના અંતરમાંથી આર્તનાદ નીકળ્યો હતો, જેના લીધે ભગવાન વિષ્ણુ તે આવ્યા અને તેની રક્ષા કરી, જેને ગજેન્દ્ર મોક્ષ નામે સૌ જાણે છે. તેવી જ રીતે અંતરના ઊંડાણમાંથી જ્યારે પરમાત્મા સાથે કોઈ વાર્તાલાપ થાય, કોઈ સંવાદ થાય, તેને વ્યક્ત કરવા જે શબ્દોનો આશરો લેવામાં આવે તેને પ્રાર્થના કહેવામાં આવે છે. કેટલાય વર્ષોથી માનવ ભગવાન જોડે પ્રાર્થના દ્વારા પોતાનો સંબંધ જોડે છે. ઘણા લોકો કહેતા હોય છે કે આ પ્રાર્થના ટેલિફોન છે, સીધો ટેલિફોન છે, જેમાં સમર્પણ ભાવ હોય છે, દાસત્વ ભાવ હોય છે, ઊંચે ઉઠવાનો ભાવ હોય છે, ભગવાનના મિલનની ઝંખના હોય છે. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે આ પ્રાર્થનામાં કયા કયા શબ્દો, કેવા કેવા વિચારો વ્યક્ત કરવા જોઈએ, તો જેનાથી આપણા અંતર શુદ્ધ થાય તે રીતે પ્રાર્થના કરવી જોઈએ. જેમ કે યોગીજી મહારાજે મેળાઓમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી હતી, તેવી પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે સારંગપુરમાં ફોળદર ઉત્સવ થયો ત્યારે બાઈ ભક્તોએ સ્વામિનારાયણ ભગવાન પાસે જે માગણી કરી હતી તેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપરાંત પ્રથમના 48મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કેવી રીતે પ્રાર્થના કરવી તે બતાવતા કહ્યું છે કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. તથા હે મહારાજ, હે સ્વામી, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાળક, કુસંગી થકી મારી રક્ષા કરજો. જ્યારે અંત્યના 39મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે અહમ મમત્વરૂપી માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો, અને સાધુને વિશે હેત ને મમત્વ થજો. કેવી પ્રાર્થના ન કરવી જોઈએ? આમ તેવું કહેવાયું છે કે આ લોકની કોઈ ઈચ્છા ન રાખે તેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે જ્યારે તન, મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યાર પછી તો ભગવાનની ઈચ્છા એ જ પોતાનું પ્રારંભ. પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતાના પ્રવચનમાં ઘણી બધી વાર એક વાત કરતા હોય છે કે એક વ્યક્તિ ગુલામ બન્યો અને જ્યારે તેને કોઈએ ખરીદ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તારું નામ શું, તો તેને કીધું તમે જે નામથી બોલાવો તે. જ્યારે તેને પૂછવામાં આવે કે તું શું જમીશ ત્યારે તેને કીધું કે શેઠ આપે તે. આ શું બતાવે છે? કે પોતાના શેઠ જેમ રાખે તેમ રહેવું. તેવી જ રીતે જ્યારે તન, મન, ધન આપણે ભગવાનને અર્પણ કર્યા હોય ત્યારે ભગવાનની જે ઈચ્છા હોય તે જ આપણું પ્રારબ્ધ હોય. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી સુખ આવે તો સુખ ભોગવી રહેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી રહેવું, અને એમ માનીને આનંદમાં ભક્તિ કરવી જોઈએ. કારણ કે જે ઉત્તમ ભક્ત છે તેના માટે તો માત્ર ને માત્ર ભગવાન જ છે, લૌકિક પદાર્થ કંઈ નથી. તેમ છતાં પણ સ્વામિનારાયણ ભગવાને વર્તારના 5મા વચનામૃતમાં કીધું છે કે જો ત્રિવિક દુઃખ આવે અને ધીરજ ન રહે તો બીજે ક્યાંય ન માગતા પોતાના સ્વામી કે ઈષ્ટદેવ પાસે પ્રાર્થના કરવી તેમાં કોઈ દોષ નથી. પરંતુ તે પ્રાર્થના કર્યા પછી કદાચ ભગવાનની ઈચ્છા હોય અને દુઃખ આવે તો તે દુઃખને ભોગવી લેવું જોઈએ. એટલે કે પ્રાર્થના કર્યા પછી
છેલ્લે જેમ ભગવાનની ઈચ્છા હોય તેવી રીતે જ થાય તો તેમાં મનમાં દુઃખ ન લગાડવું જોઈએ. આ પ્રાર્થનાના શું લાભ છે? કેનેડાના ડૉક્ટર રોબર્ટ ક્રિફ એમના પુસ્તક લેસન ઇન લિવિંગમાં કીધું છે કે રોગનાશ માટે શુભ ભાવના અગત્યની છે. આ શુભ ભાવના એટલે પ્રાર્થના, કારણ કે તેમજ વ્યક્તિના આંતરિક માન, ઈર્ષા, રાગદ્વેષ વગેરેના દોષોનું શમન થાય છે, અંતરમાં શાંતિ મળે છે, જ્યારે તે શારીરિક રોગોનું પણ નિવારણ થઈ જાય છે. એક પુસ્તક એવરી મેન્સ સર્ચ, જેના લેખક શ્રીમતી રિબેકા બિયર્ડ કહે છે કે એક મહિલા સંધિવાળા રોગથી પીડાતી હતી અને તે માટે તેને રોજ એક પ્રાર્થના ડૉક્ટરે કરાવડાવી કે હે પરમેશ્વર, હું મારા પ્રિયજનને એમ નહીં કહું કે તેઓ આમ જ કરે, કોઈ જાતની અપેક્ષા નહીં રાખું અને તેઓ મારી બધી જ વાતોને માને અને તેઓ અનુસરે તેવી કોઈ આશા નહીં રાખું. તમે મને એવી શક્તિ આપજો કે હું મારા પ્રિયજનને પ્રેમ કરી શકું અને કોઈને પરેશાન ન કરું. ત્યારે તેને આવી રીતે પ્રાર્થના કરી ત્યારે તે સ્ત્રીનો સંધિવાનો રોગ મટી ગયો હતો. આ પ્રસંગ ઉપરથી એક વાત જાણવા મળે છે, આ પ્રાર્થના કરવાથી રોગ મટી જાય છે. એટલે કે માત્ર આંતરિક દોષો દૂર થાય તેના માટે પ્રાર્થના નથી, પરંતુ આપણા શરીરના રોગો દૂર થાય તે માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. તેનાથી પણ વિશેષ કુટુંબમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો વ્યવહારમાં કોઈ ઝઘડા ચાલતા હોય તો તેનું નિરાકરણ પણ પ્રાર્થના દ્વારા થયું છે તેવા ઘણા બધા પ્રસંગો જાણીતા છે. જ્યારે વ્યક્તિગત લાભ થાય, સામાજિક લાભ થાય, ત્યારે વિશ્વ શાંતિ થાય છે. પ્રાર્થનાથી અંતરના દોષો દૂર થાય છે, અંતર શાંત બને છે, શરીરના રોગો મટે છે, વ્યક્તિ સુધરે છે, જેનાથી સમાજને લાભ થાય છે અને બધે જ શાંતિ થઈ જાય છે અને ભગવાનનું ધામ અહીંયા જ ઊભું થઈ જાય છે. આ પ્રાર્થનાના ફાયદા છે. શા માટે શિક્ષાપત્રીનું નિત્ય વાંચન કરવું જોઈએ? શિક્ષાપત્રી જીવનની નિયમાવળી છે. ગાંધીજી કહેતા કે જો લોકો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો તેના જીવનમાં કોઈ જાતનો પ્રશ્ન ન રહે, પરંતુ તે શિક્ષાપત્રીને જાણવી જરૂરી છે. તે આપણે ના જાણતા હોઈએ તો ઘણા બધા પ્રશ્નો થતા હોય. જેમ કે જ્યારે આપણે બાઇક લઈને નીકળીએ ત્યારે રસ્તા ઉપર કયા કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ તે આપણે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. જો તેમ ધ્યાન ન રાખીએ તો મોટો એક્સિડન્ટ થાય છે, જેનાથી જીવ જવાનું જોખમ રહેલું છે. તેવી જ રીતે આપણા જીવનમાં કોઈ અકસ્માત ન થાય, આપણા જીવનમાં મોટો પ્રશ્ન ના આવે તે માટે સ્વામિનારાયણ ભગવાને આ બધા નિયમો બનાવી આપ્યા છે. અને આ નિયમોમાં ક્યારે ક્યાં શું કરવું, શું ન કરવું, કેવી રીતે રહેવું તે બધી જ સ્પષ્ટતા કરવામાં આવેલી છે અને આ માટે તેનું વાંચન કરવું પણ જરૂરી છે. આ માટે અંત્યના પહેલા વચનામૃતમાં કહેવાયું છે કે જેને શિક્ષાપત્રી વાંચતા ન આવડતી હોય તેને બીજા પાસેથી સાંભળવી, જો કોઈ સંભળાવી શકે તેમ ન હોય તો શિક્ષાપત્રીની પૂજા કરવી. પરંતુ પ્રશ્ન એમ થાય કે શા માટે હંમેશા કહેતા કે રોજે રોજ શિક્ષાપત્રી વાંચવી જોઈએ? તેનો જવાબ એ છે, દરેક વસ્તુનું અનુસંધાન લેવું ખૂબ જરૂરી છે. જો તેનું અનુસંધાન ન રહે તો બધો જ ખ્યાલ હોવા છતાં પણ વ્યક્તિ લપસી પડે છે, તેવું ન થાય તે માટે રોજ વાંચન કરવાનું કહેવામાં આવેલું છે. હવે પ્રશ્ન એ છે કે પૂજા, તિલક ચાંદલો, પ્રદક્ષિણા, માળા આ બધામાં ભાવત પ્રધાન છે તો આ બધું કરવાની શું જરૂર છે? અંદરથી જ ન કરી શકીએ? શ્રીમદ ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે મન અતિશય ચંચળ છે, તે ક્યારે એક જ સ્થિતિમાં રહેવાનું નથી, માટે એ ક્યારે પણ મને વશ થયું છે અને ક્યારે અનર્થ નહીં કરે તેવો વિશ્વાસ ન કરવો. કેમ કે મનનો વિશ્વાસ કરવાથી બહુ કાળે મહાપ્રયાસથી સંપાદન કરેલી તપ પણ સહી થઈ ગયું છે. ઘણા બધા મોટા ઋષિઓ મુનિઓ હતા, જે લોકોએ મનનો વિશ્વાસ કર્યો તો તેમને હજારો વર્ષો સુધી જે તપ કર્યું હતું તેનો નાશ થઈ ગયો હતો. મનનો વિશ્વાસ ક્યારે ન કરવો જોઈએ? જ્યારે ભક્તિ માર્ગમાં મન મજબૂત રાખવું ખૂબ જરૂરી છે અને આ રાખવા માટે તેને રોજ એક્સરસાઇઝ કરાવવી પડે. જેમ કે સૈનિકો છે, તેમને યુદ્ધમાં ન જવાનું હોય તેમ છતાં પણ તેમના જે નિયમ પ્રમાણેની એક્સરસાઇઝ હોય, તેમના નિયમ પ્રમાણેનું જે કામ હોય તે તેમને રોજ કરાવવામાં આવે છે. કોઈ સંગીતકાર હોય જે સારું ગાતો હોય તેને રોજ ગાવું પડે છે. સચિન તેંડુલકરને જ્યારે એકવાર પૂછવામાં આવ્યું હતું કે તમારી સક્સેસનું રાજ શું છે, ત્યારે તેને કીધું હતું કે હું રોજ એક પણ દિવસ મિસ કર્યા વગર, નો હોલિડે દ્વારા એક પણ દિવસ મિસ કર્યા વગર હું રોજ ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો, જેના લીધે મારી કારકિર્દી આટલી સફળ થઈ ચૂકી છે. આ બધી ક્રિયામાં એક દિવસની પણ પ્રેક્ટિસ ન થાય તો તેમને ઘણું મોટું નુકસાન જાય છે. વૈજ્ઞાનિકો પણ જ્યારે કોઈ પ્રયોગ કરતા હોય છે ત્યારે તેમાં નાની પણ ભૂલ ચલાવી લેતા નથી, કારણ કે તેમ કરવાથી તેઓ જે વસ્તુ પર રિસર્ચ કરી રહ્યા છે તેમાં બહુ મોટી ભૂલ આવે જેનું નુકસાન થઈ શકે છે. બધા જ નિયમો પરિણામ આપનારા હોય છે અને આ માટે દરેક નિયમ પાળવા ખૂબ જરૂરી છે. માટે સાધકના જીવનમાં ભાવનાઓની જાગૃતિ રહે, સ્થિરતા રહે, તેનું સાતત્ય થાય તે માટે નિયમો જરૂરી છે અને આ માટે આ બધા જ નિયમો પાળવા જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે
વચનામૃતમાં પણ કહ્યું છે કે જો માનસી પૂજા કરતા સમયે ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ માનસી પૂજા કરવી. આવું શ્રીજી મહારાજે શા માટે કહ્યું હશે? કારણ કે તેઓ જાણે છે એવી રીતે માનસી પૂજા કરવામાં આવશે તો તે વ્યક્તિના એક દિવસ તો તેની માનસી પૂજા સિદ્ધ થશે જ. હવે જ્યારે માનસી પૂજા કરવી તેનો મિનિંગ એ જ થાય છે કે બે આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવાનો પ્રયત્ન કરવો. આમ જોઈએ તો આ એક બાહ્યોપચાર જ છે, પરંતુ તે જીવનના અંત સુધી કરવાનું સ્વામિનારાયણ ભગવાને કીધું છે. તે જ બતાવે છે કે આવી નાની નાની આજ્ઞાનું પણ પાલન કરવું ખૂબ જરૂરી છે, અને આ માટે જ પૂજા શરીરથી કરવી તે ખૂબ જરૂરી છે. અંતરથી તે સિદ્ધ થાય તે માટે તો ખૂબ લાંબો સમય લાગી શકે છે. આજના વિડીયોમાં આપણે નિત્ય પૂજા માટેના જે જે પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય તે પ્રશ્નોનું નિરાકરણ જોયું. આવા જ રસપ્રદ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક અને અન્યને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.